નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવી એજ્યુકેશનલ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે પ્રેમ ક્વેશ્ચન્સમાં WH વર્ડ વુઝની વાત કરશું. હવે વાક્યમાં કયા શબ્દમાં અંડરલાઇન હોય ત્યારે વુઝથી પ્રશ્ન બનાવવો? તો સામાન્ય રીતે વાક્યમાં એપોસ્ટ્રોફીએસવાળા નામમાં અથવા સંબંધક વિભક્તિના સર્વનામમાં અંડરલાઇન હોય ત્યારે વુઝથી પ્રશ્ન બનાવવો. સંબંધક વિભક્તિના સર્વનામો છે માય, અવર, યોર, હિઝ, હર, ધેર વગેરે. હવે વુઝથી પ્રશ્ન બનાવતી વખતે કઈ વાક્ય રચના ઉપયોગમાં લેવી? તો એના માટે વાક્ય રચના અહીં આપેલી છે. સૌ પ્રથમ વુઝ, ત્યાર પછી નાઉન, સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દો. હવે પ્રશ્ન બનાવતી વખતે વુઝ પછી નાઉન તરીકે કયો શબ્દ મૂકવો? તો વાક્યમાં એપોસ્ટ્રોફીએસવાળા નામ પછી અથવા સંબંધક વિભક્તિના સર્વનામ પછી જે નાઉન આપેલું હોય તે વુઝ પછી મૂકવું. અહીં એક્ઝામ્પલ્સ આપેલા છે. પહેલું એક્ઝામ્પલ, રોહન બોરોડ સોહન્સ બુક લાસ્ટ સન્ડે. હવે આ વાક્યમાં સોહન્સ એ પોસ્ટ્રોફી એસ વાળું નામ છે, એમાં અંડરલાઇન આપેલી છે. એના પછી નાઉન આપેલું છે બુક. તો આનો જવાબ આ રીતે બનશે વાક્ય રચના પ્રમાણે. સૌ પ્રથમ વુઝ, ત્યાર પછી નાઉન. તો નાઉન તરીકે અહીં સોહન્સ પછી બુક આપેલું છે તે આપણે વુઝ પછી મૂકશું. એટલે વુઝ બુક, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ ડીડ. કારણ કે ઉપરના વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે બોરોડ આપેલું છે કે જે ભૂતકાળનું ક્રિયાપદ છે. ત્યાર પછી કર્તા રોહન, મુખ્ય ક્રિયાપદ તરીકે મૂળરૂપ, કારણ કે આગળ ડીડ આવ્યું છે એટલે. અને અન્ય શબ્દો લાસ્ટ સન્ડે, અંડરલાઇનવાળો શબ્દ નીકળી ગયો કારણ કે એ આ પ્રશ્નનો જવાબ છે. તો આખો પ્રશ્ન આમ બન્યો, વુઝ બુક ડીડ રોહન બોરો લાસ્ટ સન્ડે. બીજો એક્ઝામ્પલ, ધ પ્રિન્સિપાલ વિલ મીટ માય ફાધર ટુમોરો. હવે અહીં અંડરલાઇનવાળો જે શબ્દ છે એ સંબંધક વિભક્તિનું સર્વનામ છે માય. જવાબ અહીં આપેલો છે, વુઝ ફાધર ડીડ ધ પ્રિન્સિપાલ મીટ ટુમોરો. ત્રીજું વાક્ય, હી રીડ્સ મુલ્લાઝ સ્ટોરીઝ એવરી નાઇટ. જવાબ અહીં આપેલો છે, વુઝ સ્ટોરીઝ ડઝ હી રીડ એવરી નાઇટ. અહીં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ લીધું કારણ કે ઉપરના વાક્યમાં કર્તા ત્રીજો પુરુષ એકવચન છે. ચોથું વાક્ય છે, આઈ હેવ વિઝિટેડ હિઝ કંપની ટુડે. જવાબ એનો આ રીતે બન્યો છે, વુઝ કંપની હેવ યુ વિઝિટેડ ટુડે. ઉપરના વાક્યમાં કર્તા તરીકે આય આપેલું છે, એનું પ્રશ્નમાં યુ થઈ ગયું છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરેલી છે. પાંચમું વાક્ય છે, રામ કેન ડ્રાઈવ હિઝ ફ્રેન્ડ્સ કાર. અહીં અંડરલાઇનવાળા શબ્દો છે હિઝ ફ્રેન્ડ્સ. જવાબ એનો આ રીતે બન્યો છે, વુઝ કાર કેન રામ ડ્રાઈવ. અહીં મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ થયો છે એટલે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે મોડેલ ઓક્ઝિલરી વુઝ પછી મૂકેલું છે. તો આ રીતે વિધાન વાક્યને વુઝથી પ્રશ્નમાં ફેરવી શકાય. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પેપરમાં જ્યારે વાક્યમાં એપોસ્ટ્રોફીએસવાળા નામમાં અથવા સંબંધક વિભક્તિના સર્વનામમાં અંડરલાઇન હોય ત્યારે જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી વુઝથી શરૂ થતો ઓપ્શન એનો સાચો જવાબ બને છે. જો વુઝવાળા બે ઓપ્શન આપેલા હોય તો અહીં વાક્ય રચના મુજબ શબ્દો જે ઓપ્શનમાં હોય એ ઓપ્શન એનો સાચો જવાબ બનશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આગળના WH વર્ડની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું.